माननीय वजूभाई वालाजी, वजूभाई जी अने विठ्ठल भाई में कई फरक नहीं, वजूभाई विठ्ठल भाई ना डबल छे, वो विठ्ठल भाई में एक वी छे, वजूभाई में बे वी छे, वजूभाई अने वाला मन एमने तो पंप वाला कीधु, पण हूँ वजूभाई जिंदगी में पहली वार हूँ गुजराती में भाषण करूँ छू, तो एमा कई मिस्टेक थसे, मारी कई भूल थाय तो मने माफ करजो। पण जती वक्ते वनराज भाई कीधु के विठ्ठल भाई तमने कोई टाइम नी पाबंदी नथी, तमे भरसो, तो मने एक याद आवी के एक यंग छोकरो एक एनी प्रेमिका माटे आम उभा हतो, वेट करतो, एनी राह जोतो, अने वरसाद एटली जोर थी आवी तो ए कीधु ए अहले कदम जरा थमके बरस, इतना न बरस कि वो आ न सके, ए ओइले खरम जरा थमके बरस, इतना न बरस कि वो आ न सके। आवी गई छोकरी, अब आ गया मेरा यार, अब इतना बरस और जम के बरस कि वो जा न सके। तो आजे विठ्ठल भाई राजकोट में आवी गया, मारू नाम विठ्ठल कामत नथी, मारू नाम रमत गमत अने विठ्ठल कामत छे। दोस्तों, वेणु फूड्स नी जे आजे 80 टन नो प्रोडक्शन नी शुरुआत थई, आ लोको बहु होशियार लोको छे, एनाथी होशियार माणस, एनाथी होशियार प्रोडक्शन अने पब्लिसिटी मा होशियार माणस हूँ जोयु नथी। के विठ्ठल कामत ना वड़ा जे छे ए विठ्ठल वड़ा तरीके आखा वर्ल्ड मा फेमस छे, अने बेसन वगर थाय ज नहीं। तो मने कई पकेट कई कीधु पड़ी को आपवानी वात, पण बिगर पड़ी कई अहीं लई आव्या, एक आइसक्रीम आप्यु अने चलो कामत तमे बाय बाय सी यू। आ राजकोट नो पहेलो व्यवहार, एक्चुअली साथे कीधु मने के पेंडा आपसे, एटले कम्प्लेंट ज नहीं कराय। पण तमे आना पाछळ जे भाव छे के कामत साहेब तमे आवो, અમે અહીંયા તમારો સત્કાર કરીએ છીએ, પણ એની સાથે આજે જે મંચ ઉપર વિરાજમાન છે અને મંચની સામે આજે જે લોકો આવ્યા છે, અહીંયા એકવાર તમારા આભાર પ્રદર્શન કરું છું। એટલા માટે કે તમે તો આજે બે કારણ માટે આવ્યા, એક તો તમે આવ્યા અહીંયા સાહેબને આશીર્વાદ આપવા માટે, પણ વિઠ્ઠલ કામત જે છે એ પૈસા કેમ બનાવવાના એ વાત કરવાની, પૈસો કેમ બનાય, પછી સાહેબને કેવું છું અજુભાઈને, છોકરી બનાવે કે છોકરા બનાવે, છોકરી પૈસા ઘરે લઈ આવે તો બધાને સારી લાગે, ભલે દીકરી હોય કે ડોટર ઇન લો હે, બનાવતા જે છોકરો બનાવતા વર બનાવતા બધાને સારા। આજે જે વાતે તમારી સાથે હું કરવાની છે કે કોઈ મારું ભાષણ નથી, મારું સંભાષણ છે। ભાષણ તો બહુ બોરિંગ હોય છે, એટલે ભાષણ કરે તો કંટાળો આવી જાય, સંભાષણ જે હોય એ બહુ સારું હોય। બાત હીરા હોતી હૈ, બાત મોતી હોતી હૈ, બાત લાખો કી રાત હોતી હૈ, બાત હીરા હોતી હૈ, બાત મોતી હોતી હૈ, બાત લાખો કી લાજ હોતી હૈ, બાત હર બાત કો નહીં કહેતે, બાત મુશ્કિલ સે બાત હોતી હૈ। અને મુશ્કેલ વાળી વાત છે કે કેમ આપણે ડગલા પૈસા કેમ બનવાય। દોસ્તો, આજે એટલા બહેનો અહીંયા બેસેલા છે, તમને જોઈને મને એક જ જે હું જિંદગી પર નહીં ભૂલી શકું કે મારા બાપાએ જે છે એ ચૌથી ભણેલા અને હોટલમાં કબ્બસી ધોવાનું કામ કરતા હતા, ત્યારે મારી માએ
લોકો ભલે મને સાઉથ ઇન્ડિયન કે અમે 500 વર્ષ પહેલા કાશ્મીરથી આ મોંગલ જ્યારે વોર થયું ત્યારે અમને મોકલી દીધા તો અમે મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે કારવાર ગામ છે ત્યાં અમે આવીને વસી ગયા. અમે મારા 4-5 વર્ષ પેઢી પૂર્વજ પછી ત્યાંથી 80 વર્ષ પહેલાં મારા બાપા જ્યારે 8 વર્ષના હતા ત્યારે મુંબઈમાં આવ્યા. કપ બસી ધોઈને હોટલમાં કામ કરીને આજે જેમ વાત કરી આ ફેમિલી માટે એવી રીતે મેનેજર થઈ ગયા. અને મારી બાએ એમના બધા દાગીના રાખીને અમારા કામત હોટલની શરૂઆત થઈ ગઈ. વજુભાઈ જેમ કહેતા હતા તમારી આપણા જે ચીફ મિનિસ્ટર સાહેબ જે કહે છે એ વાત સાચી છે કે ભારત મહાન બનવું હોય તો દરેક ભારતીય માતા લેવા વાલી નહીં આપવા વાલી જોઈએ. જ્યારે લેડી આપવા વાલી થશે ત્યારે ત્યારે જ મારું ભારત મહાન થશે. જ્યારે હું 17 કે 18 વર્ષનો હતો ત્યારે મારે એમ મનમાં આવ્યું કે આપણે દુનિયા જોવી જોઈએ. મારા બાપા અને હિટલરમાં કઈ ફરક નહીં હતો. મને લાગે હિટલર જીવતો હતો તો હિટલરને પણ બે માર હતા એટલી પાવર. અને જ્યારે આવે અહીંયા પણ કંઈ થતું હશે તો ચેન્જ સુધારો કરો, પણ જ્યારે આવતા થાય ત્યારે અમે કોઈ પણ ચોપડી લઈ લે, ભલે પછી ચોપડી ડિટેક્ટિવ કાનીની હોય કે સ્ટોરીની હોય, પણ હાથમાં ચોપડી જોઈએ. અને જેવી રીતે ભગવાન ચૂપ હોય એવી રીતે અમે ચૂપ કહીને બેસતા હતા. મને ખબર નથી કે ભગવાન ક્યારે ચોપડી ભણતા હતા કે નહીં, પણ આ વિઠ્ઠલ ચોપડી ભણતો હતો એ જાય પછી ચોપડી ફેંકી. પણ મારી મા જે હતી એને જે મારે આજે કર્યું એ સંસ્કાર. સંસ્કાર જે વર્ડ છે એ કોઈ ડિક્શનરીમાં નથી. આ સંસ્કાર જે વર્ડ છે એ તમને ઇન્જેક્ટ કરવું પડે, તમારા અંદર નાખવા પડે. અને આ સંસ્કારની રીતે આજે લગભગ અમે 550 હોટલથી વધારે વર્લ્ડમાં બનાવી શક્યા. પણ એની શરૂઆત કેમ થઈ? જ્યારે હું અહીંયાથી લંડન ગયો, આજે મેઇન આઇટમ તો બેસન ઉપર છે તો બેસનની વાત કરવી જ પડશે. હું લંડન ગયો ત્યારે મારા બાપાને કીધું, કારણ કે મારા બાપા બાપુજી એમ કહેતા હતા કે તમે છોકરાઓ કંઈ કામના નથી, તમારાથી કંઈ થશે નહીં. તો હું તો મારા બાથી શીખ્યો કે માણસને ટેનિસ બોલ જેવું થવું જોઈએ. તમને કોઈ માણસ કહે કે તમારાથી કંઈ નહીં થાય અને જેટલું જોરથી નીચે મારે એનાથી ડબલ ઉપર આવવાનું. માણસ વ્યક્તિએ ટેનિસ બોલ જેવું થવાની બહુ જરૂર છે. કારણ કે મારા જે મા પછી જે ગુરુ છે એમનું નામ તો જગમાં વિખ્યાત છે, સ્વામી વિવેકાનંદ. સ્વામી વિજીને કીધું છે કે તમે યાદ રાખો, કોઈ પણ આઈડિયા તમે લેશો તો પહેલા લોકો એને રિડિક્યુલ કરશે, હે આ તારાથી નહીં થાય, તારું કામ નથી. બીજું એ આઈડિયા રિજેક્ટ કરશે, આ કંઈ થવાનું નથી, થવાનું હોય તો બીજો નહીં કરે. અને એના પછી તમને રેકગ્નાઇઝ કરશે. આટલે કે છે કમાલ છે, હા વજુભાઈ શું કામ કર્યું તમે. પણ એ ભૂલી જાય કે એના પહેલાં એમને રિડિક્યુલ કરી લ્યું, એના પહેલાં એને રિજેક્ટ કરી લ્યું. પણ યાદ રાખો જ્યારે રિડિક્યુલ અને રિજેક્ટ થાય ત્યારે જ રીપ્રોડક્ટ થાય. લોકો જ્યારે તમે કે તમારાથી થવાનું નથી એટલે તમારું તો 100% થવાનું, એની જીવિત ઉદાહરણ અમે અહીંયા ઉપર જે બેસેલા લોકો છે એ તમને કહે. લંડન પહોંચ્યો, માને તો કંઈ વધારે આવડતું નહીં હતું. બાપુજીને કીધું કે મને એક જ સિંગલ ટિકિટ આપો. મને પૂછ્યું કે સિંગલ ટિકિટ કેમ? કે હું સારું કામ નહીં કરું તો ઓટોમેટિક